નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટ્યુબ ચેનલ ની અંદર તો દોસ્તો વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ પાંચ થી દસ પાઠ્ય પુસ્તક અને તેના જવાબની અંદર આપણે ભાગ જોઈ રહ્યા છીએ તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તેને જણાવવાનું કે તમે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથેનું બેલાયક જરૂર દબાવજો જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ નોટિફિકેશન દ્વારાથી જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી વિડીયો શેર કરવા વિનંતી તો ચાલો જોઈએ બીસીજી રસી શોધ કોને કરી હતી તો બીસી જી રસીની શોધ કાર્લમેન્ટ અને બ્યુરીન નામના વૈજ્ઞાનિકે કરી હતી ત્યારબાદ જોઈએ સાયકલ શોધ કોને કરી હતી તો સાયકલ શોધ કે મેકમિલને કરી હતી ત્યારબાદ જોઈએ સ્ટીમ એન્જિનની શોધ કોને કરી હતી

સ્પીડોમીટર નો ઉપયોગ કરી અને તેની ગતિ માપી શકાય છે ત્યારબાદ છે પ્રકાશની તરંગ લંબાઈ શેના વડે માપવામાં આવે છે તો પ્રકાશની તરંગ લંબાઈ છે સ્પેક્ટ્રોમીટરની મદદથી માપવામાં આવે છે ત્યારબાદ જોઈએ હવામાં રહેલો ભેજ શેના દ્વારા માપવામાં આવે છે તો હવાની અંદર રહેલો ભેજને માપવા માટે નો ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ પૃથ્વીની ભ્રમણ અસર બતાવતા સાધનને શું કહે છે તો પૃથ્વીની જે ભ્રમણ કક્ષા રહે તેની અસર બતાવતા ગાય ગાયરોસ્કોપ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ દૂરના અવલોકન માટે વપરાતું સાધન કયું છે તો દૂરના ગ્રહોના અવલોકન માટે વપરાતું સાધન છે ટેલિસ્કોપ ત્યારબાદ છે હવાના દબાણનો ફેરફાર બતાવતા સાધનને શું કહે છે તો હવાની અંદર દબાણનો જે ફેરફાર બતાવતા સાધનને બેરોસ્કોપ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ અવકાશમાંથી આવતા રેડિયો અવાજોને ઝીલતા સાધનને શું કહે છે તો અવકાશની અંદર આવતા જે બીજા ગ્રહોથી આવતા જે રેડિયો અવાજો છે તેને ઝીલવા માટેના સાધનને રેડિયો ટેલિસ્કોપ કહેવામાં આવે છે ત્યારબાદ ઘણી બધી આપણે એન્ડિયન્સ ફિલ્મોની અંદર જોતા હોઈએ છીએ ત્યારબાદ છે હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે તો હૃદયના ધબકારા માપવાના સાધનને અથવા તો ગ્રાફ જે ધબકારાનો બનાવે છે તેને કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ સમુદ્ર તળિયું જોવા માટે વપરાતું સાધન કયું છે તો સમુદ્ર તળિયું જોવા માટે વપરાતા સાધનને હાઇડ્રોસ્કોપ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ બહેરા માણસોને સાંભળવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જે માણસો બહેરા હોય છે તેને સાંભળવા માટે Edifone નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આંધળા માણસ કયા સાધનનો ઉપયોગ વડે છાપેલું પુસ્તક પણ વાંચી શકે છે? તો Optophone ની મદદથી આંધળો માણસ છે છાપેલું પુસ્તક પણ વાંચી શકે છે. ત્યારબાદ જોઈએ record પરથી અસલી અવાજ ઉત્પન્ન કરતું સાધન કયું છે તો ટેપ રેકોર્ડર પરથી અસલી અવાજ ઉત્પન્ન કરતું સાધનનું નામ છે ત્યારબાદ જોઈએ કાગળ લખવાનું જેવી કામ કરતું સાધન કયું છે તો જે કાગળ લખવાનું ની જેમ જ કામ કરતું સાધન છે ડિક્ટોફોન ત્યારબાદ જોઈએ વીજળીની મદદથી અવાજને મોટા બનાવતા સાધનને શું કહે છે તો વીજળીની મદદથી અવાજને ખૂબ જ મોટો બનાવતા સાધનને આપણે માઇક્રોફોન કહેતા હોઈએ છીએ ત્યારબાદ છે દૂર રહેલી વ્યક્તિ સાથે વાત કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે સ્વાભાવિક રીતે આપણે જાણતા જ હોઈએ છીએ કે આપણથી દૂર રહેલી વ્યક્તિ સાથે વાત કરવા માટે આપણે ટેલિફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ છે અવાજને મોટો બનાવતું સરળ સાધન કયું છે તો અવાજોને મોટા બનાવતું સરળ સાધન છે મેગાફોન લાઉડ સ્પીકર કહેતા હોય છે ત્યારબાદ છે પાણીની અંદર અવાજનો વેગ કયા સાધન વડે માપી શકાય છે તો પાણીની અંદર અવાજનો વેગ છે હાઈગ્રોફોન નામના સાધન વડે છે આપણે માપી શકાય છે ત્યારબાદ જોઈએ વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપવાનું સાધન કયું છે તો વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપવા માટેનું સાધન છે એલી એસિલોગ્રાફ ત્યારબાદ છે હૃદયના ધબકારાની અસર નોંધતું સાધન કયું છે તો હૃદયના ધબકારાની અસર નોંધતું સાધન છે કાર્ડિયોગ્રાફ ત્યારબાદ છે દિવસના ઉષ્ણતામાનની અસર વાળો ગ્રાફ બનાવતા સાધન ને શું કહે છે તો દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બનાવતા સાધન ને થર્મોગ્રાફી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ હાલતા ચાલતા ચિત્રોની ફિલ્મ બનાવતા સાધનને શું કહે છે તો હાલતા ચાલતા ચિત્રોની ફિલ્મ બનાવતા સાધનને આપણે સિનેમેટોગ્રાફી કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ અણુશક્તિ પેદા કરતી અણુશક્તિનું નિયંત્રણ કરતું સાધન કયું છે તો અણુશક્તિ પેદા કરી અને અણુશક્તિનું નિયંત્રણ કરતું સાધનને આપણે અણુગઠીઓ કહેતા હોય છે ત્યારબાદ છે કયા સાધન વડે ગાણિતિક ગણતરી કરી શકાય છે તો કેલ્ક્યુલેટર ની મદદથી આપણે ગાણિતિક ગણતરી કરી શકીએ છીએ ત્યારબાદ જોઈએ અસર દર્શાવતું સાધન કયું છે તો વીજાણુ અસર દર્શાવતું સાધન ને આપણે ગીગર કાઉન્ટર કહેતા છે ત્યારબાદ છે યાંત્રિક શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું સાધન કયું છે તો યાંત્રિક શક્તિઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતું સાધનને આપણે ડાયનેમો કહેતા હોય છે ત્યારબાદ છે પદાર્થ પર ગરમીની અસર ન થતા ન થવા દેતું સાધન કયું છે તો પદાર્થ પર ગરમીની અસર ન થવા દેતું સાધનને આપણે રેફ્રિજરેટર કહેતા હોય છે ત્યારબાદ છે યંત્ર માનવ જે મનુષ્યના જેવા ઘણા બધા કામો કરે છે તેને શું કહેવાય છે તો એક યંત્ર માનવ જે મનુષ્ય જેવા ઘણા બધા કાર્યો છે કરી શકે છે તેને આપણે રોબોટ કહેતા હોય છે ત્યારબાદ છે બધું બહુ શક્તિશાળી કણો પેદા કરી નિયંત્રણ કરતું સાધન કયું છે તો બહુ શક્તિશાળી કણો પેદા કરી અને તેને નિયંત્રણ કરતું ને સાયક્લો કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ આરડીએક્સ એટલે શું તો આરડીએક્સ એટલે રિસર્વ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ જે આરડીએક્સ નું પૂરું નામ છે રિસર્ચ ડેવલપમેન્ટ એક્સપ્લોઝિવ ત્યારબાદ છે વીજાણુ ટપાલ એટલે શું તો વિજાણુ ટપાલ એટલે ઈમેલ ત્યારબાદ છે કોમ્પ્યુટર દ્વારા સંદેશા આપલે કરવાની વ્યવસ્થા એટલે શું તો કમ્પ્યુટર દ્વારા સંદેશાઓ આપલે કરવાની વ્યવસ્થાને આપણે ઈમેલ કહેતા હોઈએ છીએ ત્યારબાદ જોઈએ ઈમેઈલ એટલે શું તો ઇમેઇલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ ત્યારબાદ છે ટેલિફોન ની મદદથી નિશ્ચિત નિશ્ચિત અંતરે પથ્થર જેવા પડદા ઉપર સંદેશો પ્રદર્શિત કરવાની વ્યવસ્થા તો ટેલિફોન ની મદદ થી નિશ્ચિત અંતરે પથ્થર જેવા પડદા ઉપર સંદેશો પ્રદર્શિત કરવાની વ્યવસ્થાને આપણે પેજર કેટલા પેજર કહેતા હોય છે ત્યારબાદ જોઈએ લખેલા સાપેલા પત્ર કે ચિત્રની પ્રતિલિપિત દૂરના સ્થળે તત્કાલ મોકલવાની સંસાર પદ્ધતિ એટલે શું તો લખેલા પદ્ધતિ મૂત્રપિંડની નિષ્ક્રિયતાથી લોહીમાં યુરિયા જેવા નકામા પદાર્થોને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે તો મૂત્રપિંડની જે નિષ્ક્રિયથી આપણા લોહીની અંદર યુરિયા જેવા પદાર્થોને કુદરત કૃત્રિમ રીતે દૂર કરવાની પદ્ધતિને આપણે ડાયાલિસિસ કહેતા હોય છે ત્યારબાદ જોઈએ ડાયાલિસિસ આપણા શરીરના કયા અંગ જેવું કાર્ય કરે છે તો ડાયાલિસિસ આપણા શરીરના કિડની જેવું કાર્ય કરે છે એટલે કે લોહીને ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ જોઈએ શરીરની નળી જઠર આંતરડા જેવા અંગોનું નિરીક્ષણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો શરીરની અન્નનળી જઠર આંતરડા જેવા અંગોનું નિરીક્ષણ કરવા માટે એન્ડોસ્કોપી નો ઉપયોગ થાય છે ત્યારબાદ જોઈએ પેસમેકર કયા રોગના દર્દીને મદદરૂપ બને છે તો સ્પેસમેકર છે હૃદય રોગના દર્દીઓને મદદરૂપ બને છે તો જોઈએ કે પેસમેકર આવે આપણા શરીરના કયા ભાગમાં બેસાડવામાં આવે છે તો પેસમેકર આપણા શરીરના હા અંદરના ભાગમાં ગળાના હાડકાની નીચે છે બેસાડવામાં આવે છે ત્યારબાદ જોઈએ કયા દર્દીને બાયપાસ સર્જરી કરવામાં આવે છે તો હૃદય રોગના દર્દીઓને બાયપાસ સર્જરી કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ બાયોપ બાયોપ્સીનો ઉપયોગ શા માટે થાય છે તો બાયોપ્સીનો ઉપયોગ શરીરની ગાંઠ તપાસવા માટે થાય છે ત્યારબાદ છે જોઈએ કમ્પ્યુટર કઈ પદ્ધતિથી કામ કરે છે તો કમ્પ્યુટર દિ અંગી પદ્ધતિથી કાર્ય કરે છે ત્યારબાદ જોઈએ વિશ્વની સૌથી વિશાળ કમ્પ્યુટર પ્રણાલી કઈ છે તો વિશ્વની સૌથી વિશાળ કમ્પ્યુટર પ્રણાલી છે ઇન્ટરનેટ ત્યારબાદ જોઈએ વિશ્વના દેશોને જોડવાનું શક્તિશાળી માધ્યમ કયું છે તો વિશ્વના તમામ દેશોને જોડતું શક્તિશાળી માધ્યમ છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ દ્વારા આપણે તમામ દેશોને એકબીજા સાથે જોડી શકીએ છીએ ત્યારબાદ જે অতি સૂક્ષ્મ તરંગ લંબાઈવાળા કયા કિરણો ચામડીની આરપાર જઈ શકે છે તો અતિ સૂક્ષ્મ તરંગ લંબાઈ ધરાવતા ક્ષ કિરણો આપણી ચામડીની આરપાર જઈ શકે છે ત્યારબાદ જે કયા વિમાનનો વેગ અવાજના વેગ કરતાં પણ વધારે હોય છે તો સુપર સોનિક વિમાનો છે તેનો અવાજ વિમાનના વે અવાજના વેગ કરતાં વિમાનનો વેગ વધારે હોય છે તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ ભાગ સત્યાવીસ ભાગ અઠ્યાવીસ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો સાથે બે આઇકન જરૂર દબાવો તથા વિડિયોને વધારે મજાડે લાઈક કરી વધારેમાં વધારે શેર કરવા વિનંતી આભાર સબ્સ્ક્રાઇબ કરો ગુજરાતી ટિપ YouTube ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો